ना, अक्षेश, પરમાર્થ કરતા કરતા સ્વાર્થ સાધવાનો છે. પરમાર્થ એટલે કશું કરવાનું નથી, પણ આપણે આ જે જગત કલ્યાણની ભાવના કરીએ છીએ તે પરમાર્થ, સ્વાર્થ સધાયા પછી પરમાર્થ પણ કરવાનો રહેતો નથી. સમજાવવા કૃપા કરશો, પરમાર્થમાં એવું શું છે કે જેથી સ્વાર્થની પ્રાપ્તિ થાય? આમાં બે શબ્દને જો યોગ્ય સમજીએ ને, અર્થ અર્થ એનો એટલે સ્વાર્થ એટલે છે ને, બે રીતે વપરાય છે. એક સંસારી સ્વાર્થ, નહીં કુટુંબ માટે જ કરતો હોય અને ભાઈને દગો આપે તે સ્વાર્થી છે બહુ કહેશે, એ સંસારી સ્વાર્થ, એ પરાર્થ છે. આ દાદા સ્વ અર્થ એટલે આત્મા અર્થે જીવનારો એને સ્વાર્થી કહેવાય છે. એટલે કે દુનિયામાં અમે એકલા જ સ્વાર્થી છીએ, નિરંતર સ્વ માટે જ જીવીએ છીએ. અને સ્વ અને પોતે સ્વ માટે જીવનારો પછી પારકાના આત્માના કલ્યાણ માટે જે જે કામ કરે એને પરમાર્થ કહેવાય છે. પરમાર્થ એટલે શું? લોક કલ્યાણ, કલ્યાણનું કામ, એટલે લોક સમાજ કલ્યાણ નહીં, આત્મકલ્યાણ માટે જે જે કાર્યો, જગત કલ્યાણનું કાર્ય પરમાર્થ કહેવાય. એટલે પરમાર્થ, બીજાના આત્માનું કલ્યાણ કરવું એ પરમાર્થ, અને પોતાના આત્માનું કલ્યાણ કરવું એ સ્વાર્થ. આ શબ્દનો અર્થ ગણાય છે. એટલે સ્વાર્થ સધાયા પછી પરમાર્થ પણ કરવાનો રહેતો નથી. એટલે શું કહે છે કે એક્ઝેક્ટ જો તમે આત્મારૂપ થયા ને, હજી તીર્થંકરો કરવા જતા નથી, એમની હાજરીથી જ કલ્યાણ થઈ જાય છે. એમને કરવાપણાનો અહંકાર સમગ્ર સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. એટલો બધો ખલાસ થઈ ગયો છે કે એમનો ખોરાક સંડાસ બધું પણ બધું બીજા દેવદેવીએ જ બધું સંભાળી લે, એમને કશું જ કશું કરવાનું જ નથી. એમની એમને આમ હાજરીમાં જ બધું રોગ ના થાય, દુઃખ મટી જાય, લડાઈ બંધ થઈ જાય, રોગ જ્ઞાન ખલાસ થઈ જાય. બોલો, હાજરીથી કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલી બધી આત્મ હાજરીની શક્તિની એટલી બધી સત્તા છે. બોલો, આ તો અહંકાર ખોટો લઈ પડ્યો છે કે હું આમ કરી નાખું તેમ કરી નાખું. જેટલા અહંકાર ખલાસ થશે ને, અનંત શક્તિઓ પ્રગટ થતી જાય છે. એટલે આ સ્વાર્થ સધાયા પછી એક્ઝેક્ટનેસ, એટલે પૂર્ણ સ્વાર્થી થયો ને તો પરમાર્થી હોય જ. એને કરવું, એનું એનું પરિણામ જ પરમાર્થી છે. એ કુદરત એને પરમાર્થનું કામ કરાવડાવશે, એને પોતે પાછું અકર્તા ભાવમાં કરશે. આજે મારે બોલવાનું છે તો કે ના, રેકર્ડ બોલશે, દાદા ભગવાન શું બોલે છે મારે જોવાનું છે. મારે કરવાપણું રહેતું જ નથી તો જ કલ્યાણનું કામ થઈ શકે. એટલે કુદરત જ એને નિમિત્ત બનાવે. જેમ જેમ પોતે સાચો સ્વાર્થી થતો જાય ને, એમ કુદરત એને પરમાર્થી બનાવી જ નાખે. એટલે પેલા સ્વાર્થ સદાય પછી જ પરમાર્થ થાય ને, એ સાથે જ હોય છે. એ થોડેક અંશે સ્વાર્થી થયો ને, પછી આપણી બીજી ભાષામાં કહીએ ને કે મતિ, શ્રુત જ્ઞાન સાંભળ્યું ને પછી નિયમ કેવો છે કે શ્રુત જ્ઞાન પોત બીજાને કેવા જાડ્યા માંડશે ત્યારે પોતે મતિ જ્ઞાન રૂપે પરિણામશે. એટલે બીજાને હેલ્પ થતો જાય ને પોતાનું પછી પરિણામ વધતું જાય, એવું સ્ટેપિંગ હોય છે. ત્યાં ત્યાં આપણે અહંકાર હોય એવું થાય. આજે શ્રુત જ્ઞાન આજે મહાત્માઓના લેવલે જે હોય છે, અથવા તો આપણે જે કહીએ છીએ ને બીજાને સમજાવવા ના જતા, ના આપણે કહીએ છીએ પણ આવું કહીએ છીએ કે ભાઈ તમે 103 ડિગ્રીનો તાવ છે, પેલો હાવ બેભાન પડી ગયો છે, તો તમે થોડુંક હેલ્પ કરો. ભાઈ આ રા પડી ગયો, ડૉક્ટરને ફોન કરો, એમ્બ્યુલન્સ બોલાવો, ને પાછું તમે પથારી જેને ગોળી ખાઈને સુઈ જાઓ. પાછું તમારું ચૂકશો નહીં કે હું પૂરો થઈ ગયો છું. બરાબર, આપણું પૂરું નથી થયું, પણ આપણે અમુક આપણા અનુભવની લેવલે અનુભવાઈ હોય એ લેવલની વાતો કરવાનું છૂટ જ છે. પણ છૂટ એટલે કેવી? જ્ઞાન પામવા જેવું છે, સારું છે, શાંતિ થશે, અમને બહુ શાંતિ થઈ ગઈ. આપણા અનુભવની બે ચાર વાતો કરી, ચારિત્રમો એટલે આમને, દર્શનમો એટલે આમને, કે હું બાવો મંગળદાસ આપણ તો વર્તે છે, એ બધું નહીં કહેવાનું. કશું એ શબ્દનો અર્થ ભાવાર્થમાં પડવું જ નહીં. આપણે તો અનુભવની વાતો, અને તે કીર્તન ભક્તિ રૂપે કહેવાય. દાદા આવું સરસ, નિરૂમની આવી સરસ વાતો, દીપકભાઈ નામ સરસ, હમણાં આમ ગયા હતા, આટલું બધું જ્ઞાન, એટલે કીર્તન ભક્તિ જેવું એ કહેવાય. અને કહેતા કહેતા આપણને પરિણામ પામતું જાય છે. એનો અર્થ એ કહેવાની ચાલુ ના કરશો કાલથી, આ તો સહેજા સહેજ આવી પડે. આપણે ઘરમાં આવ્યા મહેમાનો તો આપણે રહી જ ના શકીએ, વાતો કરીએ બસ. હમણાં જ એક ભાઈનો કાગળ હતો, કે છે હવે પામતો નથી તો મને એટલો ગુસ્સો આવે ને, એને એવું સંભળાવું ને તો એને એમ દુઃખ થાય, પછી સીધો દાદા પાસે આવે જ્ઞાન લેવા, કે છે આ રીતે એને એ રીત ના કહેવાય. એને એવી સળીઓ કરે અને પછી એ છંછેડાય ને પછી કહેશે જ્ઞાન પામવા માટે તૈયાર થાય, દેટ ઇઝ નોટ રાઈટ. કે આ જૈન પણ છોડતા નથી, બધી ક્રમિક માર્ગ આધારે ખોટા રસ્તે છે. મન વચન કાંઈની એકતા ના હોય તો કેવી રીતે જ્ઞાન પામવામાં? આવા ઝઘડા કરીને આક્ષેપો આપવા એ રસ્તો ને, આપણી ભાવના છે. એટલે આપણે શબ્દોથી બોલવા કરતાં ભાવોમાં વધારે રાખીએ છીએ. અને પછી સહેજા સહેજ નજીકની વ્યક્તિ હોય, કુટુંબની આવી હોય ને, વાતો કરે, કીર્તન ભક્તિ રૂપે વાતો કરાય, સમજાય, ઉપદેશ રૂપે નહીં. આમાં જે પેલું એ છે ને કે પરમાર્થ કરતા કરતા સ્વાર્થ સાધવાનો છે,
એટલે પરમાર્થને પ્રાયોરિટી આપી છે. આજે જે લોકોને સ્વાર્થ સધાયો નથી, જે લોકોને આત્માનું કેવું છે, પહેલું સ્વાર્થ કમાય છે, થોડો સ્વાર્થ થાય ને એટલે થોડું પરમાર્થ શરૂ થાય છે. કેવી રીતે? આપણે જ્યારે જ્ઞાન મળ્યું ને આપણે મુક્ત થઈએ છીએ, અને મુક્ત થવાથી આપણને એમ થાય કે આ લોકો પામો ને, એટલે થોડી ભાવના થાય છે. પેલી આપણે અનુભવીએ છીએ, જેટલા અંશે અનુભવ થાય છે ને એટલા અંશે પેલી ભાવનાઓ એ પ્રગટ થતી જાય છે. છૂટેલો ના હોય એ છોડવાની ભાવના શું થાય ને, ડૂબતો હોય બીજાને તારવાની ભાવના થાય. આપણે તર્યા એટલે થાય કે આ લોકો તરો, આ આપણે શરૂઆત થાય છે. અને પરમાર્થ કરતાં કરતાં, એટલે આપણે આ સેવાના કાર્યો પરમાર્થ કહેવાય. આખું સિમંદર સિટીનું મિશન, નાના મોટા બધા પ્રોજેક્ટો જગત કલ્યાણના પ્રોજેક્ટ છે, એટલે પરમાર્થે જ થાય છે. તમે પહેલાં કહેશે કે ઘરમાં રસોઈ કરતા હતા, હવે ત્યાં સંસ્થામાં જઈએ તો ત્યાંય રસોડામાં જ મારે કામ કરો, તો કે ના, હેતુ બદલાઈ ગયો છે. પહેલાં મારા છોકરા માટે જમાણ બનાવું છું, અને અહીંયા આપણા દાદાના મહાત્માઓ માટે, એટલે આખો ફેર થઈ ગયો ને માલિક, અને હેતુ બદલાઈ ગયો. આમાં ક્યાંય ક્રિયાને કોઈ મહત્વ, હેતુને મહત્વ છે, હેતુ અને ભાવનાઓ, ભાવનાઓ. અને એ ક્રિયાઓ બદલાઈ કોના નિમિત્તે? તો કે દાદાના ટોળામાં આવ્યા એટલે સત્સંગમાં સેવામાં આવ્યા, તો એ પરમાર્થનું કામ થવા માંડ્યું. એટલે તમે જેમ પરમાર્થનું કરતા જાઓ ને, તેમ તમારું પેલું સ્વનું મજબૂત થાય, અને સ્વનું જેટલું મજબૂત થયું એ વધારે પરમાર્થનું કરાવશે. એટલે બહારની જે સમાજ સેવાઓ જે ચાલે છે એને પરમાર્થ એ નથી ગણાતું, એને એનું નામ જ સમાજ સેવા છે. પરમાર્થ એટલે પરમ, પરમ માટેનો અર્થ એ જીવવું, બીજા માટે જીવે, પરમ એટલે આત્મા માટે, એબ્સોલ્યુટ માટે, એટલે બીજાના ભલા માટે. એ રિલેટિવ ફાયદો હોય ને એને સમાજ કલ્યાણ કહેવાય છે, અને આ આત્મ કલ્યાણ કહેવાય છે. એ રોટી કપડા મકાન મળે એ બધું સમાજ કલ્યાણ કહેવાય, અને આપણે રોટી કપડા મકાન મળે કે ના મળે એને આત્મા જાગૃતિ મળે. આપણે શું કે તને દુઃખ